પોરબંદરના વાડી પ્લોટ ખાતે વાડીલાલ આઈસ્ક્રીમ સામે કચરાનો ઢગલો સળગાવવામાં આવતા સ્થાનિકો રોષે ભર્યા હતા. જોકે શહેરમાં અનેક વિસ્તારોમાં રીતે પાલિકાના સફાઈ કામદારો દ્વારા જ કચરો સળગાવવામાં આવતો હોવાથી પ્રદૂષણમાં વધારો થયો છે. આથી કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. દિલ્હીના પ્રદૂષણને ધ્યાને લઈને સુપ્રીમ કોર્ટે અગાઉ આપેલા આદેશ મુજબ કોઈ પણ જાહેર સ્થળોએ કચરો સળગાવવો એ ગુનો બનશે. સુપ્રીમ કોર્ટના આદેશનું શરૂઆતમાં આંશિક પાલન પણ કરાયું હતું, પરંતુ હવે પોરબંદરમાં આદેશને ઘોડીને પી જવાયો હોય તેવું લાગી રહ્યું છે. બીજાને તો રોકવાનો શું ફાયદો, પરંતુ પાલિકા તંત્ર તેમના પોતાના સફાઈ કર્મચારીઓને પણ તેમ કરતા રોકી શકતું નથી. કાયદા મુજબ જાહેર સ્થળો પર કચરો સળગાવી શકાતો નથી. કચરાનો ઢગલો જાહેરમાં સળગાવવાથી લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય છે. કચરો એકત્ર થયા બાદ તેને ડમ્પિંગ યાર્ડ ખાતે નિકાલ કરવાનો હોય છે. પરંતુ કમલાબાગ સામે આવેલ વાડીલાલ આઈસ્ક્રીમ સહિતના સ્થળ સહિત અનેક વિસ્તારોમાં ખુદ સફાઈ કર્મીઓ કચરો એકત્ર કરી અન્ય સ્થળે નિકાલ કરવાને બદલે જાહેર સ્થળ પર જ સળગાવી દે છે, જેને કારણે ગંદો ધુમાડો ઉઠે છે અને લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરી રહ્યો છે. અહીંના સફાઈ કર્મીએ જણાવ્યું હતું કે વાડી પ્લોટમાં કચરો લેવા માટે વાહન આવતું નથી અને ગંદકી ફેલાય છે, જેથી કચરો બાળી નાખવો પડે છે. આથી અહીં કચરો ઉપાડવા માટેના વાહનની વ્યવસ્થા કરવામાં આવે અને જાહેરમાં કચરો સળગાવનાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે. તેમજ શહેરના ઘણા વિસ્તારોમાં આ પ્રકારે પ્રદૂષણ પણ ફેલાઈ રહ્યું છે. નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા અહીં જે કચરો છે એનો યોગ્ય નિકાલ થતો નથી અને એને સળગાવી નાખવામાં આવે છે. ખરેખર એનો યોગ્ય નિકાલ યોગ્ય રીતે કરવાનો હોય અને આના હિસાબે જે ધુમાડો ને બધું થાય છે, એક તો કોરોનાને બાદ બધાના ફેફસામાં બધી તકલીફ હોય છે અને અસ્થમાના કેટલા બધા દર્દીઓ આજુબાજુમાં ઘણા વૃદ્ધ લોકો પણ રહે છે, તો એના હિસાબે આખો દિવસ પછી તકલીફ રહે. તો આ ખરેખર તો એક રીતે જોઈએ તો આ કચરો છે એને રિસાયકલને કરે અને જો નગરપાલિકા ધારે તો એમાંથી ઘણા બધા પૈસા પણ બનાવી શકે છે, પણ એવું થતું નથી. અને સફાઈ કર્મચારી વાત કરી તો એમ કહેવામાં આવે છે કે ગાડી આવતી નથી અને એના કારણે સળગાવવો પડે. સફાઈ તંત્રની થોડી આળસ અને થોડી લાલચના કારણે આજુબાજુમાં રહેતા લોકો માટે શ્વાસ લેવું પણ મુશ્કેલ બની ગયું છે. અસ્થમા સહિત શ્વસન તંત્રને લગતી બીમારીઓથી ત્રસ્ત લોકો માટે ઝેરી ધુમાડા જીવલેણ પુરવાર થઈ શકે છે અને આ કચરાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તેની સામે આવક પણ પાલિકાને થઈ શકે તેમ છે. કારણ કે ઇન્દોર સહિત દેશના અનેક શહેરોમાં એકત્ર થયેલ કચરામાંથી પણ સ્થાનિક તંત્રને કરોડોની આવક થાય છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.